જસંગભાઈના આંગણામાં સંતોની પંક્તિ થઈ છે. શ્રીહરિ સંત કી પંક્તિ મેં પેલે પીરસન આય લાડુ સરસ બનાયે સો ફિરત મોદ રહે છાય. શ્રીહરિ સંત કી પંક્તિ મેં પેલે પીરસન આય લાડુ સરસ બનાયે સો ફિરત મોદ રહે છાય. સર્વપ્રથમ શ્રીહરિ સંતોની પંગતમાં પીરસવા પધાર્યા. સરસ બનાવેલા લાડુ જ્યારે પીરસવા લાગ્યા ત્યારે ત્યાં આનંદમય વાતાવરણ થઈ ગયું. દો દો દિયેવું લાડુ સબ, દો પંક્તિ મેં સાથ. બે પંક્તિ હતી એટલે આપણે ત્યાં દેશમાં પંગત જોયું હોય તમે તો આમ માં એક બાજુ બેઠા હોય એની સામે બીજી બાજુ બેઠા હોય, સામસામી પંગત થતી. ઘનશ્યામ દાદા, તમે ડાઇનિંગ ટેબલ પર સામસામે બેસો ને, શા માટે? હા, સમજી ગયા ને તમે? સામે કોઈક બેઠા હોય, એની સાથે વાતોચીતો થતી હોય, જમાતું હોય. આ એક ઘણા સમયથી ચાલતી પરંપરા, પણ સંતોની આવી બે પંક્તિ થઈ છે અને એમાં મહારાજ પીરસવા નીકળ્યા છે. હાથમાં બબ્બે લાડુ લઈ અને સંતોને પ્રેમથી પીરસી રહ્યા છે. દો દો દિયેવું લાડુ સબ, દો પંક્તિ મેં સાથ. ચટ ચટ દેવત લાડુહી, દચ્છન એ કહી હાથ. સામસામી બેઠેલી બંને પંક્તિમાં એક સાથે પ્રત્યેક સંતને બબ્બે લાડુ આપ્યા. એક જમણે હાથે ઝટપટ ઝટપટ લાડુ આપીને મહારાજ આગળ જતા રહે છે. લો, પીરસવાની એક કળા છે દાદા. આમ તો જીવનમાં દરેક વસ્તુ એક કળા જ છે, સાંભળવું એ જુદી વાત છે. પણ અંગ્રેજીમાં બહુ ફેમસ એક કહેવત છે, આર્ટ ઓફ લિસનિંગ. લિસનિંગ બધા પાસે છે, પણ આર્ટ ઓફ લિસનિંગ, સાંભળવાની કળા બહુ ઓછા પાસે હોય છે. કેવી રીતે સાંભળવું, કેટલું સાંભળવું, શું સાંભળવું? એમ પીરસવામાં સંતો જાજા બેઠા હોય ને, ભક્તો જાજા બેઠા હોય ને, ત્યારે બહુ વાતોડિયા માણસને પીરસવા મૂકો અને વાતે ચડીએ, લે તમે આવ્યા છો, ક્યારે આવ્યા? તો પાછળ બેઠેલા 150 રાજી થાય, કુરાજી થાય. કોઈક સાહિત્યકારે સરસ લખ્યું છે, કોને કોને પીરસવામાં ન રાખવા. એક ડોક્ટર હોય ને ક્યારેય પીરસવામાં ન રાખવા, કારણ કે જો ડોક્ટર પીરસવામાં આવે તો જમનારા બધા, એને બધા સામે શું દેખાય? દર્દી દેખાય. એને લાડુ ન દેખાય, પણ લાડુમાં શું દેખાય? લાડુમાં દર્દ દેખાય, ડાયાબિટીસ દેખાય. એક ભૂખ્યો માણસ હોય ને અતિ, એને પીરસવામાં ન રાખવો, કારણ કે એને પછી બીજાને જમાડવાનું તાન ન હોય. એને તાન કેનું હોય? એક અતિ બીમાર હોય એને પીરસવામાં ન રાખવો, એનો ચેપ, એનો રોગ બીજા ઘણા લોકોને લાગી શકે. ભગવાન શ્રીહરિની તો આ અદ્ભુત લીલાઓ છે. મહારાજ જમતા હોય એ પણ લીલા છે, પીરસતા હોય એ પણ લીલા છે, બોલતા હોય એ પણ લીલા છે, કારણ કે શ્રીહરિની આ દરેક ક્રિયામાં અનેક જીવોનું કલ્યાણ સમાયેલું છે. મહારાજની આ દરેક ક્રિયા સ્વ સુખ માટે નથી, પર સુખ માટે છે, પર હિત માટે છે. વચનામૃતમાં એટલા માટે મહારાજ એમ કહે છે, અમે કોઈક વસ્તુને વખાણીએ છીએ, કોઈક વસ્તુને કુવખાણીએ છીએ, તે અમારા કોઈ સ્વાર્થ માટે નહીં, કેવળ જીવનું રૂડું થાય એટલા માટે કરીએ છીએ. અને એમાં જો અમે અસત્ય કહેતા હોઈએ, તમને આ સંતોની સભાના સોગંધ છે. સોગંધ ખાઈને શ્રીજી મહારાજે વાત કરી. વિચારો દાદા, કેવી સરસ વાત છે. લો, આવી રીતે મહારાજ બબ્બે લાડુ પીરસે છે. હજી તો પહેલો રાઉન્ડ છે. અને કેટલા લાડુ? બબ્બે. અહીંયા આપણે કિચનમાં પીરસવા જઈએ ને તો
તો ઘણીવાર લાડુ હોય ને એના અડધા ટુકડા કર્યા હોય, ઘનશ્યામ દાદા લાડુના અડધા ટુકડા, ભવિષ્યમાં ચાર ટુકડા થઈ જશે, સમય આગળ વધી રહ્યો છે ને. પણ હા, ગુરુજી એ વાત કરી હતી ને, સંતોને રસોઈ કેવી આપી, ઘીમાં નિતરતી રસોઈ આપી, ખબર છે ને શિક્ષાપત્રી ભાષ્યની કથામાં. ત્યારે સંતો એવા હતા, ભોજન એવા હતા, જમવા જમનારા એવા હતા, તાસીર પણ એવી હતી. હવે આ બધું ઓછું થઈ ગયું. મહારાજ ખૂબ પ્રેમથી પીરસે છે. શ્રીહરિએ ડાબો હાથ કમર ઉપર રાખ્યો છે, જમણા હાથે પીરસે છે. સંપૂર્ણ મૂર્તિ ફૂલમાં ગરકાવ હતી, સંતો પણ ફૂલોથી ભર્યા હતા. તે સ્થળે કેસરનો સુગંધ પ્રસરી રહ્યો હતો, અદ્ભુત શોભા બની હતી. સંતો એક તારમાં નારાયણ ધૂન બોલતા હતા, એ બધું મુખથી વર્ણવી શકાતું નથી. જે સત્સંગી બાઈઓ હતી તે થોડે દૂર મકાનમાં બેઠી હતી અને શ્રીહરિની અલૌકિક રીતને દેખીને મંગળમય ધોળ રાગના કીર્તન પ્રેમથી ગાતી હતી. લો, આવી અદ્ભુત લીલા ચાલે છે. સંતો જમી રહ્યા છે, મહારાજ પીરસી રહ્યા છે, હરિભક્તો દંડવત કરે છે, દર્શન કરે છે, અને દૂર મકાનની અંદર બેસી દરવાજો કે બારી થોડી ખુલ્લી રાખી અને બહેનો દર્શન કરે છે અને કીર્તનો ગાય છે. માનો કોઈ દિવ્ય યજ્ઞ થતો હોય આવી શોભા બની છે. કરોડો યજ્ઞની જે શોભા કરી હોય તે પણ આ શોભાની તુલનામાં ફિક્કી લાગે આવી શોભા હતી. સંતો ભોજન કરવા બેઠા છે અને કેવી શોભા બની છે દાદા. કરોડ યજ્ઞ કરો અને એમાં જે દિવ્યતા હોય ને, એ વાતાવરણમાં જે આનંદ હોય ને, એક ઉર્જા સમાણી હોય ને, એના કરતાં પણ વિશેષ ઉર્જા બ્રહ્માર્પણમ બ્રહ્મહવીર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. અરે ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે કહે છે, એક ભગવદીને જમાડવામાં આવે તો આખા બ્રહ્માંડને જમાડ્યાનું પુણ્ય છે. કારણ કે ભગવાનના સાચા સંત ભગવાનને સંભાળીને જ્યારે જમતા હોય છે ત્યારે સંત નથી જમતા, એ સંતની અંદર રહીને પ્રગટ પુરુષોત્તમ નારાયણ જમે છે. મહારાજને પ્રાણ કરતા પણ પ્યારા આ સંતો જમવા બેઠા છે, એક નહીં સેંકડો સંતો જમવા બેઠા છે. અને મહારાજની મૂર્તિને હૃદયથી સંભાળે છે, પ્રગટ ભગવાન છે. સાગરની એક નાની પંક્તિ, દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, શીતલ સંત સભામહી આઈ, પ્રગટ વિચરત હરિ સુખદાયી. સાધુના હૃદયમાં ભગવાન છે, સાધુની પ્રત્યેક ક્રિયામાં ભગવાન છે. નિષ્કુળાનંદ સ્વામીએ ધન્ય ધન્ય તે સંત સુજાણને જેના આપમાં હરિનો વ્યાપ. સ્વામીના શબ્દો તો જુઓ, એ જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. ગ્રહસ્થના ઘરમાં ખાસ કરીને રસોડામાં જોવા મળે, ડબ્બા ઉપર લખ્યું હોય ખાંડનો ડબ્બો, લોટનો ડબ્બો, ઘીનો ડબ્બો. દાદા ડબ્બો કેનો હોય? પ્લાસ્ટિકનો. ડબ્બો શેનો હોય? સ્ટીલનો. ડબ્બો કેનો હોય? કાચનો. પણ લખ્યું શું હોય? લખનારા ખોટા કે સાચા? બોલો ભગત. ભલે ડબ્બો સ્ટીલનો, પ્લાસ્ટિકનો, કાચનો છે, પણ અંદર માલ શેનો ભર્યો છે ને એ મહત્વનું છે. બહાર જે છે ને એ મહત્વનું નથી, અંદર જે છે ને એ મહત્વનું છે. શૈલેષભાઈ સગપરિયા આજની વાર્તા, એમાં એક સરસ મજાની એમની વાર્તા, એટલી ફેમસ આ વાર્તા છે, સત્ય ઘટના પણ છે, એમાં એક બહુ સુંદર સમજવા જેવી વાત પણ છે. ફુગ્ગો ઉપર જતો હતો, આકાશમાં ઉડતો હતો,
ઉડતા ફુગ્ગાઓને જોઈ નાના દીકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા પપ્પા આ ફુગ્ગા કેવા સરસ મજાના આકાશમાં ઉડે છે, પપ્પા આ ફુગ્ગા આકાશમાં ઉડે છે તો આપણે કેમ ઉડતા નથી? નાનો બાળક તો નિર્દોષ હોય ને. હમણાં મારા જીત ભગતે કેવી ધમાલ કરી આ મંદિરમાં, બોલો, એવી જીદ કરી, એવી જીદ કરી, આજે તો ભારે જીદ કરી નાખી. નાનો બાળક તો બાળક છે ને. દીકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા ફુગ્ગા આકાશમાં ઉડે છે તો આપણે કેમ ના ઉડી શકીએ? અને પિતાએ જે જવાબ આપ્યો ને, બેટા એક જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેની ચર્ચા છે, અણસમજુ અને સમજુ માણસ વચ્ચેનો સંવાદ છે. આપણા બધાના જીવન અણસમજુ છે, આ શાસ્ત્રો આપણને સમજાવે છે, સદગુરુ આપણને સમજાવે છે. પિતાએ કહ્યું, બેટા ફુગ્ગા બહારની હવા છે ને એને લીધે આકાશમાં નથી ઉડતા, એ ફુગ્ગા આકાશમાં ઉડે છે ને એ બહારની હવાને લીધે નહીં, અંદર જે હવા છે ને એના પ્રતાપે ઉડે છે. એવી હવા જેની અંદર હોય ને એ ઉડી શકે, બીજા ના ઉડી શકે. બસ જીવનમાં યાદ રાખવા જેવું છે, તમે કે અમે ઉપરથી જે દેખાય છે ને એનો મહિમા નથી, મહિમા અંદર શું છે ને એનો હોય છે હંમેશા. કેનો દાદા? ડબ્બા ઉપરથી કેવા દેખાય ને એનો મહિમા નથી હોતો, ડબ્બાની અંદર શેનો માલ ભર્યો છે ને એનો મહિમા છે. સમજવા જેવું છે ને દાદા? એમ સંત ઉપરથી ભલે એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, પણ એ સંતની અંદર ભગવાન ભરાયા છે, એના શ્વાસે શ્વાસમાં ભગવાન રહ્યા છે, સર્વે ક્રિયામાં મૂર્તિને યાદ કરીને કરે છે. એટલે એમાં મહારાજ છે, સંતો જમવા બેઠા છે, કરોડ યજ્ઞ જેવી શોભા બની છે. ભવ બ્રહ્મા ઇન્દ્રાદિક દેવો પણ આ દિવ્ય શોભા દેખી ત્યારે તત્કાળ તેમને સમાધિ થઈ ગઈ, આવી અલૌકિક શોભા છે. અને શ્રીહરિનું અને સંતો વિગેરેનું ભોજન અને પૂજન તો બ્રહ્મમય યજ્ઞ કહેવાય, આનાથી ઉત્તમ કોઈ સારરૂપ વસ્તુ ન કહેવાય. જેમાં પ્રત્યક્ષ શ્રીહરિ જમતા હોય અને વળી બ્રહ્મવેત્તા સંતોને સ્વયં પીરસતા હોય. મહારાજે ભોજન કર્યું અને હવે મહારાજ જમીને સંતોને જમાડે છે, એ સંતો કેવા છે? પાછા બ્રહ્મવેત્તા સંતો છે. શ્રી હરિ પ્રગટ જેવત જાહિ, શ્રી હરિ પ્રગટ જેવત જાહિ, બ્રહ્મવેત્તા કુ પીરસે તાહિ, બ્રહ્મવેત્તા કુ પીરસે તાહિ. એસે યજ્ઞ બડે કોઉ ન કહાવે, એસે યજ્ઞ બડે કોઉ ન કહાવે, બ્રહ્માંડ જીતનો ધન ખર્ચાવે. જેમાં પ્રત્યક્ષ શ્રીહરિ જમતા હોય અને વળી બ્રહ્મવેત્તા સંતોને સ્વયં પીરસતા હોય, આના જેવો બીજો કોઈ મહાન યજ્ઞ ન હોઈ શકે, ભલે ને બ્રહ્માંડ જેટલું ધન તેમાં ખર્ચવામાં આવે. બ્રહ્માંડમાં જે બધી શોભા છે તે આ શોભાની સમાનતા કરી શકે નહીં. શ્રીહરિએ જેને જ્ઞાનદ્રષ્ટિ આપી હોય તેને આ બધું દેખાય છે. જે મનુષ્ય સ્વયં માઇક હોય તે તો તેને માઇક જ દેખે છે, તે મહિમા લેસ માત્ર સમજી શકતો નથી. ભગવાન આ લોકમાં તેવા માઇક લોકોને માટે અવતાર ધને ક્યારેય આવતા નથી. કેટલી અદ્ભુત આ વાત સાગરમાં હજારો વખત આવી, હજારો વખત. કોઈ પણ દિવ્ય વાત આવે, અલૌકિક વાત આવે, અલૌકિક વસ્તુ અલૌકિક બુદ્ધિ વિના સમજાતી નથી, દિવ્ય દર્શન દિવ્ય દ્રષ્ટિ વિના થતા નથી. આ સાગરની બધી સિદ્ધિ વાતો આપણે સાંભળીએ છીએ. સ્વામીએ આ બ્રહ્મયજ્ઞનું વર્ણન કર્યું અને સ્વામી એમ લખે છે, આ દિવ્ય વસ્તુ જેને ભગવાનની કૃપાથી જ્ઞાન દ્રષ્ટિ મળી છે, એટલે કે સમજણ મળી છે, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે, સમજી શકે માઇક અને તુચ્છ બુદ્ધિવાળા જીવને માટે તો આ બધું કેવું છે? માઇક છે. શાસ્ત્રોમાં
દ્રષ્ટાંત આપ્યો ગોપાળાનંદ સ્વામીએ અને ગુણાત્યાનંદ સ્વામીએ પણ, કે દરિયામાં માછલી ચાલી જતી હોય એ માછલીને ઉપર મોટું જહાજ ચાલતું હોય ને, પણ એ જહાજમાં શું દેખાય? આ પણ અમારા જેવી કોઈક મોટી માછલી છે. કારણ કે માછલીની બુદ્ધિ એટલી જ છે કે આટલા મોટા જહાજને પણ કેટલું સમજી શકે છે, માછલી જેટલું. નદીમાં બે માછલા રમતા હોય અને પૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ સરસ મજાનું નદીના તળિયે દેખાતું હોય, પાણી હલતું હોય, ત્યારે સરોવરમાં કે સરિતામાં રમનારા એ માછલા ચંદ્રના પ્રતિબિંબને પણ શું સમજે છે? માછલું સમજે છે. એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી, સંતને સમજવા માટે આપણે પણ સંત જેવા થવું પડે. જીવનમાં હંમેશા યાદ રાખજો, કળિયુગના જીવો સત્યને નથી સમજી શકતા, અને પાછળનું મોટામાં મોટું કારણ આટલું જ છે, એની લાયકાત બહુ ઓછી થતી જાય છે. ક્વોલિફિકેશન ડિગ્રેડેશન એટલી હદ સુધી થઈ ગયું છે દાદા, એટલા માટે આપણા દરેક શાસ્ત્રોમાં નિર્ણય કર્યો આસુરી જીવ હોય એને ક્યારેય પણ શાસ્ત્રનું જ્ઞાન ન આપવું. ચાણક્યે ત્યાં સુધી કર્યું, ગ્રહસ્થ હોય કેવી રીતે દુઃખી થાય? મૂર્ખ શિષ્યોપદેશેન દુષ્ટ સ્ત્રી ભરણેન ચ સસર્પે ચ ગૃહેવાસ મૃત્યુરેવ ન સંશય. ત્રણ માણસો જીવે છે છતાં એ મૃત્યુ સમાન દુઃખ ભોગવવાના કોણ? એક, જે ગ્રહસ્થ દુષ્ટ સ્ત્રી સાથે પરિણ્યો હોય તે. દુષ્ટ સ્ત્રી ભરણેન ચ, સાધુ હોય છતાં પણ અતિ દુઃખી થવાનો, જ્ઞાની હોય છતાં અતિ દુઃખી થવાનો કોણ? મૂર્ખ શિષ્યોપદેશેન. લાયકાત વિનાના જીવને જ્યારે અતિ મોટી વાત આપણે કરીએ છીએ ત્યારે વાત સામેવાળાને અસર તો નથી કરતી, પણ વાતના કરનારાને ઉલટી અસર કરે છે. અને ત્રીજું, સસર્પેચ ગૃહે વાસ, ઘરમાં કાળો નાક ફરતો હોય તો કે કંઈ વાંધો નહીં, ચિંતા શું, આપણે સૂઈ જાઉં શાંતિથી, તો શાંતિથી ઊંઘ આવે ખરી દાદા? અને શાંતિથી સૂઈ જાય તો જાગે ખરો? મૃત્યુ રેવન સંશય, એટલા માટે આપણી બધી સાધના ધર્મ નિયમ પાળવાના, ભજન ભક્તિ કરવાનું, સેવા કરવાની, યજ્ઞ કરવાના, એકાદશી વગેરે વ્રત કરવાનું, આ બધા સાધનો આપણી લાયકાત મેળવવા માટે છે. છોકરો 25 વર્ષ ભણે છે શા માટે? લાયકાત મેળવવા માટે, ક્વોલિફિકેશન માટે. 25 વર્ષ ભણે ત્યારે ડૉક્ટર બને, ડૉક્ટર બન્યા પછી પાછું ઇન્ટર્નશિપ કરે, રેસિડેન્સી કરે, ત્યાર પછી હિઝ ક્વોલિફાઈડ ટુ વર્ક. જગત આ મેથેમેટિક્સથી ચાલે છે, એટલે જગતના દરેક કાર્ય સારા ચાલે છે. તમે જુઓ, જગતના વ્યવહારો સારા ચાલે છે, જગતના કાર્યો સારા ચાલે છે, જગતનું મેનેજમેન્ટ સરસ ચાલે છે. ધર્મની અંદર આ મેનેજમેન્ટ હતું, પણ હવે બધું દરેક જગ્યાએ છે નહીં, ખોરવાઈ ગયું છે. ગુરુજી હમણાં 2-4 દિવસ પહેલાં વાત નથી કરી, શિક્ષાપત્રી ભાષ્યની સભામાં મંદિરના પ્રેસિડેન્ટ હોય પણ એને ખબર નથી હોતી કે શાસ્ત્રોમાં શું લખ્યું છે, પૂજાપાઠ શું કહેવાય, આચાર્ય કે સંતોનું સંબોધન કેવી રીતે કરવું. વાત કરી હતી મંદિરના પ્રેસિડેન્ટોને ખબર નથી હોતી, બીજાની ક્યાં વાત કરવી. દિવ્ય દ્રષ્ટિવાળો જીવ છે એના માટે આ કામની વાત છે, જે માઇક દ્રષ્ટિવાળો છે એના માટે તો ભગવાને અવતાર જ ધારણ નથી કર્યો. આવી રીતે પંક્તિ થઈ છે, મહારાજે સંતોને પીરસ્યું છે. જ્યારે શ્રીહરિ સંતોને પીરસી રહ્યા ત્યાર પછી દરબારોને પીરસવા લાગ્યા, અને તેના પછી પાર્ષદોને પીરસ્યું, અને વાસુદેવ હરે એમ જય બોલાવીને જમવાની આજ્ઞા કરી. સહુ જમતી વેળાએ કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલતા હતા. બધા જમનારા સંતો એવા શોભતા હતા કે જેવા મોતીનો ચારો લેતા હંસ શોભતા હોય. લો, સ્વામિનારાયણ નામ ઉચારા, ગ્રાસ ગ્રાસ લેવત તે હિવારા,
સ્વામિનારાયણ નામ ઉચ્ચારા, ગ્રાસ ગ્રાસ લે વત તે હિવારા. ગ્રાસ એટલે કોળીઓ, એક એક કોળીએ કોળીએ મહારાજને સંભાળી, ખાવું પીવું બે સવું સોવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવે સઘળે ક્રિયા, કુસંગી દેખે સતસંગી થાય. વિચાર કરો, આપણા શાસ્ત્રોમાં કંઈક એવી કથાઓ છે, સંતોના દર્શન કર્યા હોય ને, સંતો જમવા બેઠા હોય, પંક્તિ થઈ હોય, દર્શન કર્યા હોય, અને દર્શન કરતાની સાથે એના હૃદયનો કુસંગ નીકળી ગયો હોય, જીવનમાં સત્સંગ પ્રગટ થયો હોય. કારણ કે સંતોની દરેક ક્રિયામાં ભગવાન છે, ભગવાનને સંભાળીને જમે છે, કોઈ ભાવથી એ દર્શન કરે છે, ત્યારે એને એના હૃદયમાં પણ ભગવાન પધારવાનો અવસર પ્રાપ્ત થાય છે. આપણા સંતોના પાત્ર, સંતો એક જ પાત્ર માલે છે, સર્વે ભેળો કરીને જમે છે, ત્રણ અંજલી નાખે છે નીર, એવા નિસ્વાદ ગુણ ગંભીર. પૂજ્યપાદ ગુરુજી જાંબિયા ગયા હતા, બહુ વર્ષો પહેલાની ઘટના. જાંબિયામાં પ્રફુલ્લભાઈ સોની એના ઘરે ગુરુજી જમવા બેઠા હતા, અને ગુરુજી જમવા બેઠા હતા ત્યારે એક મનુભાઈ પટેલ કરીને હરિભક્ત છે, જે અત્યારે ફોરેડામાં રહે છે, આ મનુભાઈ ત્યારે જાંબિયા રહેતા, અને એ ત્યાં દર્શન કરવા પહેલી વાર આવ્યા હશે, એના મિત્રોએ સમાચાર આપ્યા હશે, એટલે મિત્રો દ્વારા દર્શન કરવા આવ્યા. એમણે દૂરથી દર્શન કર્યા, એમને આશ્ચર્ય થયું. પહેલાં તો મનમાં એવું હતું કે સંતો જમતા હોય એટલે ડાઇનિંગ ટેબલ પર બેઠા હશે, વચ્ચે મોટો થાળ મૂક્યો હશે, એમણે આવું જોયેલું પણ હશે, એમણે પોતે કરેલી વાત. અને ગુરુજીના દર્શન કરવા ગયા, ગુરુજી ક્યાં બેઠા હતા? જમીન ઉપર એક સરસ મજાનું આસન પાથર્યું છે, અને સામે એક કાષ્ઠનું પાત્ર છે. એના મનમાં જે કલ્પના હતી એના કરતા તદ્દન ઉલટું બધું જ જોયું. આજે સંતોનો થાળ છે, સરસ સંતોએ રસોઈ બનાવી છે, તમે જમવા આવજો. મનુ પટેલ એક મિત્રના આમંત્રણને ખાતર આવેલા હતા. આવા સાધુના ધર્મ નિયમ, જમીન ઉપર આવી રીતે આસન લગાવી, માનસી પૂજા કરી, કાષ્ઠના પાત્રમાં સંતો જમે છે. એટલો બધો ગુણ આવ્યો દાદા, એટલો બધો ગુણ આવ્યો. આ જ દિવસ સુધી આ ઘટના, આ વાત, આ પ્રસંગે ભૂલી નથી શક્યા. ભગવાન સ્વામિનારાયણ આ બધી રીત અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. શ્રીજી મહારાજની કરેલી આ રીતો, શ્રીજી મહારાજની કરેલી આ મર્યાદાઓ જ્યાં છે ત્યાં સત્સંગ, આ દિવ્ય લોયાધામમાં સત્સંગ છે એનું કારણ શું છે દાદા? આ છે. બાકી ટોળા તો તમે જુઓ, 31 ડિસેમ્બર ટાઈમ સ્ક્વેરમાં કેટલું માણસ ભેગું થાય. જે ગયા હોય એ બધા પસ્તાય, અને જે ના ગયા હોય એ બધા પસ્તાય. દાદા બોલો, માયાનું કામ એટલું જબરજસ્ત છે ને, જે ત્યાં જાય છે એ દુઃખી થાય છે, ક્યાં આવી ભરાણા, અને જે નથી જતા એ બધા પસ્તાય છે કે આપણે રહી ગયા. વાલા ભક્તો, આપણે ફાવી ગયા કે આપણને આવા મહારાજ મળ્યા, એ મહારાજની મર્યાદા પાળનારા પળાવનારા આવા સદગુરુ મળ્યા. સ્વામી નારાયણ નામ ઉચ્ચારા, ગ્રાસ ગ્રાસ લેવત તે વારા, સંતજન સબ શોભિત કેસે, મુક્તા ફલ હંસ પાવત તેસે. અરે કોળીએ કોળીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું નામ બોલતા જમનારા એ સંતો કેવા શોભતા હતા! જેવા મોતીનો ચારો લેતા હંસ શોભતા હોય ને, એવા એ સંતો શોભતા હતા. જ્યાં સુધી સંતો જમતા રહ્યા, ત્યાં સુધી શ્રીહરિ હરિભક્તોને રાજી કરવા માટે પંગતમાં વારંવાર પીરસવા ફરતા રહ્યા.
સંતો જમી રહ્યા એમ જાણીને શ્રીહરિએ હાથ અને ચરણ ધોયા, તેને રૂમાલથી લૂછીને ઉતારે આવ્યા. પછી બીજે દિવસ આઠમ હતી એટલા માટે જોરાભાઈ અને થોભણભાઈ આ બંને ભાઈઓએ રામદાસ સ્વામીની આજ્ઞા લઈને ખૂબ જ ધ્યાન દઈને સારી રસોઈ કરાવી. જેને રસોઈ દેવાની હોય તે પહેલા ભાઈરામદાસ સ્વામીને પૂછતા. જોયું દાદા, શ્રીજી મહારાજને હરિભક્તો પ્રાર્થના કરવા આવ્યા, મહારાજ પધરામણી કરાવી છે, આવો લાભ અમને ક્યારે મળશે, અમારા ઘરને પાવન કરો. આગળ પ્રસંગ આવ્યો હતો એ વાત કરું છું. મહારાજે કહ્યું, અમે હમણાં મર્યાદા એવી કરી છે કે જેને જે કંઈ આમંત્રણ આપવું હોય રામદાસજીને વાત કરો, રામદાસજી સ્વામી જેવું નક્કી કરશે એવું અમે કરશું. ભગવાન તો ભગવાન છે, પોતે નિર્ણય કરી શકે, પોતે બધું નક્કી કરી શકે, તેમ છતાં તમને અને અમને આ લોકમાં રહેવાની આ બધી રીતો છે, આને વ્યવહાર માર્ગ કહેવાય. શું કહેવાય દાદા? અને વ્યવહાર માર્ગ મેનેજમેન્ટ જે છે એને બહુ સમજવું જરૂરી છે. આધ્યાત્મિકતાની કસોટી જ વ્યવહારમાં છે. આપણે કેટલા આધ્યાત્મિક છીએ, સત્સંગ આપણે કેટલો પચાવ્યો છે એ વ્યવહારમાં જઈએ ને ત્યારે જ આપણે સમજી શકીએ અથવા વિચારી શકીએ. મંદિરમાં બધા બેઠા હોય ત્યારે બધા સારા જ દેખાય, ખરેખર કેટલા સારા સુદૃઢ સત્સંગી છે એની પરીક્ષા મંદિરમાં નથી, જગતમાં જાય ત્યારે છે. હીરાની કસોટી હીરાની વચ્ચે નથી, શરણ ઉપર ચડે ને ત્યારે છે. સાનુકૂળતામાં આપણી શોભા નથી, આપણી સાચી શોભા પ્રતિકૂળતામાં દેખાઈ આવે છે. ગમે એવા વિષમ સંજોગ ઊભા થાય, પ્રતિકૂળતા ઊભી થાય, અને તેમ છતાં આપણો સત્સંગ, આપણા ધર્મનિયમ, આપણી ભક્તિ એવી ને એવી રહે ત્યારે શ્રીજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ રાજી થઈ જાય છે. વચનામૃતમાં તમે સંત કે હરિભક્તની કસોટી જ્યાં જ્યાં મહારાજે લખી છે, જે જે વચનામૃતોમાં, ઘણા બધા વચનામૃતો છે, એક વચનામૃતનો ઉલ્લેખ ખાલી આપણે કરીએ, અંત્ય પ્રકરણનું 25મું, ખરાબ ભક્તનું. ખરો ભક્ત કોણ છે? શરીરમાં દીર્ઘરોગ આવી પડે, એટલે કે જેની કોઈ દવા જ ન હોય એવો રોગ મરતા સુધી ભોગવવાનો છે. શરીરમાં દીર્ઘરોગ આવી પડે, ખાવા અન્ન ન મળે, પહેરવા વસ્ત્ર ન મળે, તેમ છતાં એની શ્રદ્ધા, એની ભક્તિ, એના ધર્મનિયમ રતિવા સારા થાય પણ મોળા ન થાય તો સમજવું એ ખરો હરિભક્ત છે. અને સ્ટોર સારો ચાલે તો ભક્તિ સારી ચાલે, સ્ટોર નબળો ચાલે તો ભક્તિ નબળી થાય, તો કેવો હરિભક્ત કહેવાય દાદા? સમજી જાઓ, પેલો ખરો અને આ ખોટો. એનો સત્સંગ ખામી ભરેલો છે, એનો સત્સંગ ખોટો છે. નબળા પાયાની ઇમારત છે, ક્યારે પડશે કંઈ નક્કી? ઇમારત તો પડશે પણ અંદર રહેનારા માણસોને પણ પાડશે. માટે આપણા સત્સંગને પાક્કો કરવા માટે આપણે રોજ વિચાર કરવો જોઈએ, આ કથા સાંભળ્યા પછી એનું મંથન કરવું જોઈએ, મારે મારા જીવનમાં ક્યાં ક્યાં સત્સંગને હજી પાક્કો કરવાની જરૂર છે. એક નાની ટકોર જુઓ, જેને રસોઈ દેવાની હોય તે પહેલા ભાઈરામદાસ સ્વામીને પૂછતા અને સ્વામી શ્રીહરિને પૂછતા. સ્વામી મહારાજને જેને પૂછી લે, મહારાજની રૂચિ શું છે, ઈચ્છા શું જાણી લે, પછી જેવી શ્રીહરિની ઈચ્છા હોય તે પ્રમાણે આજ્ઞા કરતા. સાતમે દિવસ જ્યારે સંધ્યા સમય થયો ત્યારે દેશ દેશમાંથી બધા સંતો આવ્યા. બધા આવેલા સંતોને શ્રીહરિ ભેટતા મળતા, હરખભર્યા બધી વાતો પૂછતા. જેટલા સંતોના મંડળ આવતા તેમાં દરેકને જે દેશમાં મુકશો જેવા હોય તે બધા સમાચાર પૂછતા. શ્રીમદ સત્સંગી જીવનમાં આખો પ્રસંગ આવે છે, અનેક શાસ્ત્રોમાં પ્રસંગો આવે છે. સંતો ગામડેથી આવે ત્યારે મહારાજ શું પૂછતા, કેવી વાતો કરતા. જે વર્ણાશ્રમના ધર્મ કહેવાય છે તેમાં લોકો કેવી રીતે રહે છે આ પૂછતા. ખાસ કરીને મહારાજ હરિભક્તો ધર્મનિયમ કેવા પાળે છે, સત્સંગ કેવો રાખે છે, ભજન ભક્તિ કેવી કરે છે એ પૂછતા. રાજા અને બીજી પ્રજા તો અનંત હોય પણ તેમાં તે સહુને ધર્મ પાળવાની રૂચિ કેવી છે અને કોને કોને છે આ બધું પૂછતા.
સંતો પણ જેવું વૃત્તાંત દેખીને આવ્યા હોય તેવી બધી વાતો શ્રીને કહેતા, જેણે કરીને જગત આખું ગુજારો કરે છે એવી ગ્રામ્ય વાતો તો અનંત અપાર છે, શ્રીહરિ તે ગ્રામ્ય વાતોને ક્યારેય પૂછતા નહીં, અને કદાચ કોઈ ભૂલથી કહે તો તેને ત્યારે જ અટકાવી દેતા. લો, ગ્રામ્ય વાર્તા મહારાજ પૂછતા નહીં, અને કદાચ કોઈ કહેવા જાય તો મહારાજ એને ત્યાંને ત્યાં અટકાવી દેતા. મહારાજ કહે તો બધું દુનિયામાં બહુ ચાલે છે, સારા મકાનો, સારી મહેડી, સારી સોસાયટી, એ તો બધું બહુ છે, સારો ધર્મ ક્યાં છે, સારી ભક્તિ ક્યાં છે, સારા એકાંતિક હરિભક્તો ક્યાં છે, આવી તપાસ કરતા. કેમ જે હરિભક્તો અને સંતોના મુખથી ગ્રામ્ય વાર્તા થાય તે શોભે નહીં. સંતો અને હરિભક્તો તો હંસ જેવા કહેવાય. આ સત્સંગ છે તે માન સરોવર છે, અને તેમાં જે શ્રીહરિના ચરિત્ર છે એ મોતી સમાન છે, અને સંત અને હરિભક્ત તે શ્રીહરિના ચરિત્રરૂપી મોતીનો ચારો કરનારા હંસ છે. લો, સત્સંગ એ માન સરોવર છે. માન સરોવરમાં સાચા મોતી હોય એટલે આ સત્સંગમાં મહારાજના ચરિત્ર છે ને, ચરિત્ર એટલે મહારાજના ઐશ્વર્ય, મહારાજના ગુણગાન, મહારાજના સંતો ભક્તો, એનો મહિમા, આ બધું આવી ગયું. ભગવાન અને ભગવાનના સંત, ભગવાનના ભક્ત, ચરિત્ર એટલે એમાં ઐશ્વર્ય, એના સદગુણો, એનો મહિમા, એના પ્રસંગો, એ બધું આવી ગયું, એ મોતી છે. અને સંત અને ભક્ત કેવા છે? હંસ છે. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં હમણાં જ પૂજ્યપાદ ગુરુજીએ સંતોના ધર્મમાં પરમહંસ શબ્દ સમજાવતા વાત કરી હતી. ખરેખર સંતોને હંસની ઉપમા શા માટે આપવામાં આવે છે? હંસ એક એવું પંખી છે, એવું પ્રાણી છે કે દૂધ અને પાણી ભેગા થઈને એને છૂટા કરી શકે. દૂધ અને પાણી મિક્સ થયા પછી કેટલું દૂધ છે, કેટલું પાણી છે, નિર્ણય કોઈ કરી નથી શકતું. કેમ? સત્ય અને અસત્યના રંગ એટલા કાતિલ હોય છે. સત્ય અને અસત્ય જ્યારે ભેગા થઈ જાય ત્યારે અસત્ય એટલું બધું સત્યનું રૂપ ધારણ કરી લે છે દાદા, એટલું બધું ધારણ કરી લે છે કે અસત્ય એ જ સત્ય લાગે છે. અને કળિયુગમાં આ ખેલ દરરોજ થવાનો, ખોટું એ સાચું થશે અને સાચું એ ખોટું થશે. મારે કહેવું ન જોઈએ પણ આજે કથામાં કહેવું જોઈએ, એટલા માટે કે અત્યારે પ્રસંગ ચાલી રહ્યો છે. દુનિયામાં એક શબ્દ બોલાય છે, હિન્દુ આતંકવાદ. હવે તમે કલ્પના કરો, હિન્દુ શબ્દ માટે જે ઇતિહાસકારોએ લખ્યું છે, તમે અર્નાલ્ડ ટોયનબી વાંચો, વિદેશના સારા સારા ચિંતકો, વિદેશના સારા સારા મહાનુભાવો, ફિલોસફરો, દાર્શનિકો, અમેરિકાના હોય, ગ્રીકના હોય, રોમનના હોય, બ્રિટનના હોય, બ્રિટન પાસે 5000 વર્ષનો ઇતિહાસ રેકોર્ડ થયેલો છે કે 5000 વર્ષના ગાળામાં આ પૃથ્વી ઉપર મોટા યુદ્ધો ક્યાંથી શરૂ થયા, ક્યાં પૂરા થયા, બધો ઇતિહાસ એ ટુ ઝેડ એ લોકોએ સાચવ્યો છે. એ લોકોએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઇન્ડિયા હેઝ નેવર ઇન્વેડેડ એની કન્ટ્રી. દુનિયામાં એક જ દેશ એવો છે જેણે ક્યારેય કોઈ દેશ ઉપર સામેથી આક્રમણ નથી કર્યું. કયો દેશ? અને જે દેશ ઉપર 1000 વર્ષ કરતા વધારે વર્ષ સુધી સતત આક્રમણો થયા, ચારે બાજુથી આક્રમણો થયા, કેટલા આક્રમણો! તમે કલ્પના કરો, 1000 વર્ષ પહેલાનું ભારત કેવું હતું, કેટલે સુધી ફેલાયેલું હતું. આજે દોડડાયા હિન્દુઓ પણ આ વાત નથી સમજી શકતા, એટલે કેવી પડે છે દાદા. હિન્દુ માટે આતંકવાદ શબ્દ વાપરી અને જે સાચો આતંકવાદ છે એને છુપાવવા માટેનું કેટલું મોટું ષડયંત્ર છે. આ હિન્દુ આતંકવાદ તો ગયો, હવે તો ભગવો આતંકવાદ. એટલે આતંકવાદ કોણ પ્રવર્તાવે છે? ભગવા કપડાવાળા, ભગવો આતંકવાદ. દૂધ અને પાણી મિશ્રિત થઈને પછી એને હંસ છૂટા પાડી શકે છે. સત્ય ને અસત્ય કળિયુગમાં જ્યારે ભેગા થશે ને ત્યારે કોઈક સાચો હંસ જેવો વિવેકી માણસ હશે ને એ જેનો ભેદ ઓળખી શકશે,
બાકી આખી દુનિયાભરના માણસો એમાં કચડાઈ જવાના. આપણે જોઈએ છીએ ને, સૂકા ભેગું લીલું બળી રહ્યું છે, પાપડી સાથે ઈયળ પણ બફાઈ રહી છે. અત્યારે મોટા મોટા ગુનાઓમાં નિર્દોષ માણસો કેવી રીતે સબળાઈ રહ્યા છે, કેવી રીતે મરી રહ્યા છે, આખી દુનિયામાં ખેલ જબરજસ્ત ચાલી રહ્યો છે. એક ઘરથી લઈ એક દેશ સુધી, વિશ્વ સુધી આને આજ મોટી સમસ્યા છે. આમાંથી સમજવા જેવું એટલું છે, ભગવાનના સંત અને ભક્ત હંસ જેવા હોય. કેવા હોય? એ હંમેશા સાચું શું ખોટું શું આનો તપાસ કરે, વિવેકથી વિચાર કરીને સાચું શું ને ખોટું શું એનો તપાસ કરી અને પછી એ પ્રમાણે આગળ ચાલે. મહારાજે કેવી સરસ વાત કરી લો, સત્સંગરૂપી માનસરોવરમાં ભગવાનના ચરિત્રરૂપી મોતીનો જ ચારો સંત અને ભક્તરૂપી હંસ કરે છે. આવી વાતો શ્રીહરિએ બહુ પ્રકારે કરી. જે ભક્તો જેવો અભ્યાસ કરતા તેની બુદ્ધિ અને આત્મા તેવા થતા. મનુષ્યનું શરીર ધાર્યું છે એટલા માત્રથી મનુષ્ય થવાતું નથી. અત્યારે આધારાનંદ સ્વામી નોંધ લખે છે. સ્વામીની આ નોંધ એટલી બધી મહત્વની છે, ધ્યાનમાં લેવા જેવી છે. બધા ભક્તો એક એક પંક્તિ ધ્યાનથી સાંભળજો. માણસનું શરીર મળે એટલે આપણે માણસ નથી થતા. શુભ જ્ઞાન અને સદાચારનો અભ્યાસ કરે ત્યારે મનુષ્ય થવાય છે. તેમાં પણ જે બુદ્ધિથી જડ હોય તેને સુધારવા માટે પ્રયત્ન કરીએ છતાં તેઓ સુધરવાના નથી. મનુષ્ય તન ધરે મનુષ્ય ન હોવે, શુભ અભ્યાસ સે મનુષ્ય હી હોવે, તામે જડમતી હોવત જે હા, સુધારે નહીં સુધરત તે હા. ખબર નહીં, હવે તો આખી દુનિયા વાતને સ્વીકારતી થઈ છે. કઈ વાત દાદા? બે ત્રણ વાત આપણે થોડી શાસ્ત્ર પ્રમાણે અત્યારના સમય પ્રમાણે સમજવા પ્રયત્ન કરીએ. જેમ કે અમેરિકાની આ ઘટના હું ઘણીવાર કથામાં કહું છું, અત્યારે પ્રસંગ છે એટલે ફરી કહીશ. અહીંયા બાજુમાં ન્યુયોર્ક, અમેરિકાનું ફાઇનાન્સ કેપિટલ કહેવાય. આ ન્યુયોર્કની અંદર બ્રોન્ક્સ નામનું સિટી, ત્યાં મોટું પ્રાણી સંગ્રહાલય. દુનિયાભરના હિંસક ક્રૂર જાત જાતના ભાત ભાતના બધા પ્રાણીઓ છે. આ જોવા આવનારા બધા પ્રાણીઓને જોતા જોતા બહાર નીકળે ને ત્યારે છેલ્લે મોટા અરીસાઓ મૂક્યા છે. માણસ એ અરીસામાં પોતાનું વિશાળ કદ, ચિત્ર, પ્રતિબિંબ જોતો નીકળતો હોય ત્યારે નીચે એક સૂત્ર લખ્યું છે, યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઓફ ધ વર્લ્ડ દેટ કિલ્સ ઇસ ઓન કાઇન્ડ. તમે અત્યારે દુનિયાના અતિ ભયંકર પ્રાણીને જોઈ રહ્યા છો. દુનિયાનું એક જ વિચિત્ર પ્રાણી છે જે પોતાની જાતને મારવા માટે તૈયાર છે. બોલો, કયું પ્રાણી એ? ઇટાલીમાં મિલાન નામનું શહેર છે દાદા. આ મિલાન શહેરની સત્ય ઘટના. ત્યાંનો એક ચિત્રકાર, બહુ મશહૂર ચિત્રકાર હતો, એને ચિત્ર બનાવ્યું હતું ગોડ ઇન મેન, કે મારે ભગવાન કેવા હોય એ માણસના ચિત્ર દ્વારા મારે રજૂ કરવું છે. અને લગભગ ચિત્રકારો કોઈ રોલ મોડલ પસંદ કરતા હોય. અત્યારે પણ બધા સારા ચિત્રકારો એ સ્ટાઇલથી જ ચિત્ર બનાવે, એને કોઈ મોડલ જોઈએ. એટલે રોલ મોડલ શોધવા માટે આ ચિત્રકાર રોડ ઉપર બેઠો. કેટલા બધા માણસો નીકળે જતા હોય, આવતા હોય, જોયા કરે. એમાં એક માણસને એને જોયો, એટલો તેજસ્વી ઓજસ્વી દિવ્ય એ માણસ, એની પ્રતિભા, એની આભા, એની શોભા આફરીન થઈ ગયો. એને ઊભો રાખ્યો. 15-16 વર્ષનો આ નવયુવાન, એમાં રૂપ હતું, દિવ્યતા હતી, આકર્ષણ હતું, નિર્દોષતા હતી, બધા ભગવાનમાં દેખાય એમ કહી શકાય આવા સદગુણ એને દેખાણા સાહજિક રીતે. લોકોએ પણ હા પાડી, એને બેસાડ્યો,
ચિત્ર તૈયાર કર્યું. ગોડ ઇન મેન નામનું આ ચિત્ર જગતમાં એટલું વ્યાપક, પ્રસિદ્ધ, મશહૂર બન્યું. ચિત્રકાર પણ એક ચિત્રને લીધે ઉપડી ગયો. વર્ષોના વર્ષો પછી, આના 20-22 વર્ષ પછી, ચિત્રકાર પાસે ફરી એક ડિમાન્ડ આવી કે તમે આવું ચિત્ર બનાવો. કેવું? ડેવિલ ઇન મેન. પહેલા તમે માણસમાં રહેલો ભગવાન, હવે ચિત્ર બનાવો માણસમાં રહેલો શેતાન. એટલે આણે ફરી શોધ શરૂ કરી. શેની? રોલ મોડલની. કે કોઈક મને એવું પ્રતિબિંબ દેખાય કે જેમાં માણસની અંદર શેતાન હોય, એની આંખોમાં ક્રૂરતા હોય, આગ ઝરતી હોય, ચહેરો વિકૃત હોય, એના વાળ પણ એવા વિચિત્ર હોય, એની આંગળીઓ પણ એવી હોય, એના પગની ચાલવાની ચાલવાની છટા પણ એવી હોય. કોક તો દેખાવું જોઈએ ને. પછી મનમાં કલ્પના આવે, પછી ચિત્ર તૈયાર થાય. એટલા બધા માણસો શોધ્યા, ન મળ્યું. હવે તો આ બહુ મોટો ચિત્રકાર હતો, એની પાસે કરોડો. તું ગમે તારે જોઈએ એટલા પૈસા આપીએ, આ ચિત્ર તારે કરવાનું છે. પણ ભાઈ, મારા મનમાં કલ્પના તૈયાર થાય પછી ચિત્ર બનાવું ને, એના માટે કોઈક માણસ જોઈએ. આને વિચાર આવ્યો કે મને જેલમાં લઈ જાઓ, કેમ કે આવા ગુનેગાર ખૂનખાર માણસો તો જેલમાં હોય. ઇટાલીની જેલની અંદર જાત જાતના માફિયાઓ, ડોન, તમે જાણો છો, બધા માણસોને મળ્યો. એમાં એક કોટડીમાં એક માણસની પસંદગી કરાણી, એને બહાર કાઢવામાં આવ્યો, એને ખુરચી પર બેસાડવામાં આવ્યો. પછી એને વાત કરવામાં આવી, ભાઈ આ પર્પઝ માટે તને બહાર કાઢ્યો છે, થોડા દિવસ તને બહાર રાખશું. ચિત્રનું કામ ચાલુ થયું. આ માણસ પોકે ને પોકે રડવા લાગ્યો. કારણ પૂછ્યું, કેમ રડે છે? ત્યારે એણે કહ્યું કે ઘણા વર્ષો પહેલાં માણસમાં ભગવાન આ ચિત્ર બનાવવા માટે તે જેની પસંદગી કરી હતી ને, એ બીજું કોઈ નહીં, એ કોણ? હું પોતે છું. 20 વર્ષ પહેલાં જેની અંદર ભગવાન દેખાતા હતા, 20 વર્ષ પછી એની અંદર શું થયું દાદા, વિચારો તમે. કેમ આવું થાય છે? સમજી ગયા તમે? સોબત, સંગ, સંસ્કાર, જે તમે ગણો તે. માણસનું શરીર મળે એનાથી કોઈ માણસ નથી બનતું. એના માટે શું જોઈએ? શુભ જ્ઞાન અને સદાચાર. પહેલા સાચું જ્ઞાન મળે, સાચું જ્ઞાન મળે એનાથી પણ માણસ નથી બનવાના. ત્યાર પછી જ્ઞાનને જીવનમાં ઉતારવું, એનું નામ સદાચાર. શુભ જ્ઞાન અને સદાચાર આ બેનો અભ્યાસ કરે ત્યારે માણસ થાય છે. જડબુદ્ધિવાળાને ગમે એટલો સમજાવવામાં આવે, સુધારવામાં આવે, પણ જડબુદ્ધિવાળો ક્યારેય સુધરવાનો નથી. જે બુદ્ધિમાન હોય તે જો જડબુદ્ધિ મનુષ્યને આજ્ઞામાં વર્તાવે. હવે દાદા છે ને, ભગવાને આ દુનિયામાં બધી વસ્તુ કંઈક સારા પર્પઝ માટે બનાવી છે. સારા માણસો દરેક વાતમાં પોઝિટિવ વિચાર કરે છે, દરેક વાતમાં. તમે એક જુઓ, ગાયને તમે ઘાસ ખવડાવો તો પણ અમૃત જેવું દૂધ આપે. છે ઘાસ, એમાં દૂધનું ટીપું દેખાય છે? ગાયને ઘાસ ખવડાવો તો અમૃત જેવું દૂધ આપે છે, અને સર્પને અમૃત જેવું દૂધ પાવ તો શું આપે છે? ચેર આપે છે. પાત્રતા અને પોઝિટિવિટી, આનો બહુ મોટો મહિમા છે. પોઝિટિવિટીનો કેટલો મોટો મહિમા છે, હવે મહારાજની આ વાત સમજવા જેવી છે. કોઈ જડબુદ્ધિવાળો છે, સુધરેવો જ નથી, ચાલેવો જ નથી, નભેવો જ નથી, તેમ છતાં જે બુદ્ધિમાન હોય તે જો જડબુદ્ધિ મનુષ્યને આજ્ઞામાં વર્તાવે તો તે તેટલો ઉપયોગમાં આવે અને બળદની જેમ કામ કરતો રહે. સત્સંગમાં પણ કામ લાગે, સત્સંગમાં પણ નભી જાય. આ સત્સંગમાં કેટલા બધા એવા દાખલાઓ છે, હાવ એવા જડ જેવા જીવોને પણ સંતોએ ચૈતન્ય બનાવી દીધા છે. ગુણાત્યાનંદ સમેતો વાતોમાં કહે, અમે ભાવરા જેવા જીવને પકડી લાવીએ છીએ. કેવા? એમાંથી ભગત બનાવવાના. પણ એ મોટા પુરુષોનું કામ. હા, વડતાલનું વચનામૃત ત્રીજું, એમાં મહારાજે વાત કરીને વડવાનળ અગ્નિ જેવા જે મોટા પુરુષોને એનું કામ, આપણા પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષોને એનું કામ. અમે અમારી આંખ સામે એવા દાખલા જોયા છે કે જેના જીવન કેટલા નિમ્ન હોય, વિકૃત હોય,
વિચિત્ર હોય એવા જીવનવાળા પણ અત્યારે એવા એકાંતિક સંત અને ભક્ત થઈને બેઠા છે. આપણા મંડળમાં પણ એવા સંતો છે, પણ આ બધાનું કારણ શું? વડવાણળ અગ્નિ સિદ્ધ દશાને પામેલા જે સત્પુરુષ છે એ વડવાણળ અગ્નિ જેવા છે. વડવાણળ અગ્નિ સમુદ્રના ખારા પાણીને પણ પીવાલાયક મીઠું બનાવી દે છે. એમ જગતના ખારા જીવ કોઈ જગ્યાએ ચાલે નહીં એવા જીવ હોય, પણ વડવાણળ જેવા અગ્નિ જેવા સિદ્ધ દશાવાળા મહાપુરુષ મળે ત્યારે એને પણ કેવા બનાવી દે? એકાંતિક બનાવી દે. એટલે આપણા માટે તો એક જ છે, સારા સંત મળે ને એનો સમાગમ કરી લઈએ. બસ આપણને પૂજ્યપાદ ગુરુજી મળી ગયા છે, આવા સારા સંતો મળ્યા છે, આ લોયાધામ પરિવાર મળ્યો છે. હવે આ સંતો ભક્તોનો એવો ભીડો આપણે જીવનમાં દ્રઢ કરી દઈએ, એના ભીડામાં એવા આપણે જોડાઈ જઈએ કે આની બહાર જરાય નીકળીએ નહીં. ગુરુજી એક સરસ દ્રષ્ટાંત આપ્યું હતું શિક્ષાપત્રી ભાષ્યની કથામાં. જંગલમાં ભેંસ હોય, એ ટોળામાં રહે, એમાં પણ ભેંસના નાના નાના જે બચ્ચાઓ હોય એને વચ્ચે રાખે, અને ક્યારેક ભય જેવું લાગે, કોઈ હિંસક પ્રાણી નજીક આવતું લાગે તો ચારે બાજુ ભેંસ ઊભી રહી જાય, એના બચ્ચાને વચ્ચે રાખે. અમે જોયું છે આફ્રિકાના જંગલમાં, વિઠ્ઠલભાઈ અમને ઘણીવાર લઈ ગયા છે, અમે ઘણીવાર આંખથી જોયું છે. સિંહની તાકાત નથી, ભેંસના શિંગડાથી ડરે. તમે ડિસ્કવરી ચેનલના વિડીયોમાં જોયા હશે, સિંહ એકલો હોય ને અને ભેંસ જ્યારે વિફરે છે ને ત્યારે શિંગડા મારીને સિંહને મારી નાખે છે. આવા વિડીયો તમે જોયા હશે. પ્રોબ્લેમ ક્યારે થાય? સિંહ શું કરે? ભેંસને છૂટી પાડવા પ્રયત્ન કરે. એ જો ભેંસ બધી વિખરાઈ જાય, એ બધી જો છૂટી પડી જાય, ભયભીત બનીને જો છૂટી પડી, એમાં એકાદ જો એકલી પડી ગઈ તો પૂરું એનું. એ માયા આપણને શું તાક પ્રયત્ન કરે છે? આપણને છૂટા પાડવા. ધર્મનિયમવાળામાં ઝઘડો થાય, સારા સંતો ભક્તોમાં ઝઘડો થાય. ભગવાન વ્યાસ કળિયુગના લક્ષણમાં લખે છે કે કળિયુગમાં શું થશે? અધર્મી લોકોમાં સંપ થશે અને ધર્મી લોકોમાં કુસંપ થશે. એટલા માટે સાચા ધાર્મિક હોવા છતાં બધા દુઃખી થવાના. માયાનો પેત્રો કેવો છે દાદા, તમે જુઓ માયાએ કેવું કારસ્તાન રચ્યું છે. જેમ સિંહ કે સિંહણ પહેલાં ભેંસોને છૂટી પાડે, પછી એમાં એકાદને એકલી પાડી નાખે અને પછી એના ઉપર એટેક કરે, હુમલો કરે, એવી જ રીતે માયાએ આપણા ઘરને, આપણા પરિવારને, આપણા સત્સંગને છૂટા પાડવા પ્રયત્ન કર્યો છે. જો આ ભીડામાંથી છૂટા પડી ગયા ને તો મરી ગયા, પણ આ ભીડામાં પડ્યા રહ્યા ને દાદા તો નિભાડામાં નળિયું પાકે, કાચું હોય તોય પાકે, જેવું તેવું હોય તોય પાકે. એમ જેવો તેવો તોય પુત્ર તમારો આ સત્સંગમાં પડ્યા રહ્યા તો તરી ગયા. મને આ શાયરી એટલી બધી ગમે છે, એટલી બધી ગમે છે. મેકનમાં સંજીવ ભગત એકવાર બોલ્યા હતા, વો તેરતે તેરતે, ઘનશ્યામ દાદા તમને તો યાદ રહી જશે, ઓ તેરતે તેરતે ડૂબ ગયે. તરવૈયા હતા, સારું તરતા હતા, પણ શું થયું? ઓ તેરતે તેરતે ડૂબ ગયે જિસકો ખુદ પે ગુમાન થા. તરતા તરતા કોણ ડૂબી ગયા? જેને પોતાની જાતનું અભિમાન હતું. ઓ તેરતે તેરતે ડૂબ ગયે જિસકો ખુદ પે ગુમાન થા, ઓર વો ડૂબતે ડૂબતે ભી તેર ગયે જિસ પે ખુદા મહેરબાન થા. કેવી જોરદાર વાત છે! ડૂબી જાય એવા હોય, નબળા હોય, તેમ છતાંય તરી જાય, પાર પડી જાય, કારણ શું? ભગવાનની કૃપા મળી જાય. ભગવાનની કૃપા કોને મળે? એકાંતિક સંત અને ભક્તની આજ્ઞામાં હોય, એની સેવા કરતા હોય, એનો રાજીપો લીધો હોય. વચનામૃતમાં મહારાજ બોલ્યા મધ્યનું 28મું, ભગવાનને રાજી કર્યાનું એ જ સાધન છે. શ્રીજી મહારાજના શબ્દો. ભગવાનની કૃપાનો અધિકારી કોણ બને? રાજીપો કોને મળે? મન, કર્મ, વચને ભગવાનના સંત અને ભક્તની સેવા કરે. એટલી અદ્ભુત આ વાત આવે છે ને, થોડી વાંચું છું. દરેક ભક્તોએ સમજવા જેવી છે, સાંભળવા જેવી છે. સોનું હોય તો શું થયું? તેમાં જો ઘાટ ન હોય તો એ શોભે નહીં. મનુષ્ય, પશુ, પંખી, કાષ્ઠ, પથ્થરની બધી જાતો જેવા સંસ્કાર આપો, જેવું ઘડતર કરો તેવું થાય.
અન્ન અનંત પ્રકારની ઔષધિઓ વસ્ત્ર બહુ પ્રકારના ઠામ ઘી સાકર ગોળ પર્યંત પદાર્થો સુધારવાથી સુધરી શકે. આ જગતની બધી વસ્તુ સુધારવાથી સુધરે દાદા. આ ખુરચી ગંદી થાય સાફ થઈ શકે, આ કાર્પેટ બગડે તો ચોખ્ખી થઈ શકે, પણ માણસનું જીવન બગડે તો બોલો અઘરું છે ને. ગુરુ અને શિષ્ય, રાજાને અનંત પ્રકારની પ્રજા, એ બધા જો ન સુધર્યા, સંસ્કારી ન થયા, તો તે કેવળ નામ માત્રના કહેવાય. જેટલા વર્ણાશ્રમી કહેવાય છે તે બધાને સંસ્કારે કરીને સુધાર્યા ન હોય તો તે બધા મન માની અનિતિ કરે અને પછી બધા પરસ્પર દુઃખી થાય. જગતમાં જે વિપ્ર ગુરુઓ અને રાજા છે તે જો સંસ્કારી ન હોય, સુધરેલા ન હોય તો ઘણા દુઃખી થાય છે. વિપ્ર અને ગુરુ જો સન્માર્ગમાં ન હોય તો સંસ્કારી રાજા તે બંનેને સુધારે છે, તેના શુદ્ધ મતને જોઈને તે પ્રમાણે તેને રાખે છે. રાજા જો સન્માર્ગને ભૂલે તો સંસ્કારી ગુરુ અને વિપ્ર રાજાને સુધારે અને પવિત્ર રાજાના શુદ્ધ માર્ગ પર ચલાવે. વિપ્ર ગુરુ અને રાજાને જો પરસ્પર હેત હોય તો એકબીજાને મિત્ર ભાવે સત્ય વાતને મનાવે, કહી શકે તો એકબીજાની વાતને સ્વીકારે, સુધારો કરે તો બધાનું હિત છે. અને જો હેત ન હોય તો તેને કરોડો ઉપાય કરવામાં આવે તો પણ માને નહીં, બળજબરીથી કોઈને માન્યમાં આવતું નથી. ધર્મ રાખીને હેત કરવું, ધર્મ વિનાના કરોડ ગણું હેત કરતા હોય તો પણ તેનો ત્યાગ કરી દેવો. કારણ કે વિપ્ર ગુરુ રાજા પ્રજા તે કોઈ ધર્મ વિના સુખી થતા નથી. મહારાજના એકે એક શબ્દો વિચારવા જેવા છે. હમણાં જ શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે પૂરી કરી છે. શ્રીજી મહારાજે સુખની ચાવી આપણને બતાવી દીધી છે. શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી સંકલ્પ કરીને આવ્યા હતા. કયો સંકલ્પ? સહું જનને કરવા છે સુખી રે. પણ આપણે બધાએ શું સંકલ્પ કર્યો હતો? અમારે તો દુઃખી થવું છે, દુઃખી થવું છે ને. મા બાપ નક્કી કરે મારે દીકરાને ડોક્ટર કરવો છે, પણ દીકરો નક્કી કરે મારે ડાકુ થવું છે, તો કોની કોની જીત થવાની? હા, ઇતિહાસમાં છેવા દાખલાઓ. મા બાપ ગમે એટલી મહેનત કરે પણ દીકરાની જો ઈચ્છા ન હોય ને તો ઈચ્છા માતા પિતાની એક હાથે તાળી નથી પડતી. સુખની ચાવી મહારાજે ધર્મમાં મૂકી છે. હેત કરીએ તો ધર્મના આધારે, ભક્તિ કરીએ તો ધર્મ રાખીને કરીએ, જ્ઞાન કરીએ તો ધર્મ રાખીને કરીએ, સેવા કરીએ તો ધર્મ રાખીને કરીએ. આ જેટલી વસ્તુ છે એમાં ધર્મ ગયો, મહિમા ગયો તો સમજો આ બધું નિષ્ફળ છે. ધર્મ વિના કોઈ સુખી થતા નથી. એકબીજાનું હિત કરવાનું ધારે અને તેમાં ક્યાંય અધર્મ વંશને જરા પણ રાખે નહીં તો સુખ થાય. કદાચ પોતાનો પુત્ર હોય, શબ્દ જુઓ દાદા, કદાચ પોતાનો પુત્ર હોય, પણ જો અધર્મમાં ચાલે તો પિતા તેને દંડ આપે. પુત્ર જો પિતાનું કહ્યું ન માને તો પિતાએ ગુરુને કહેવું, ગુરુના કહેવાથી પણ જો નિયમમાં ન આવે તો રાજાને કહેવું, અને પછી તે રાજા પાસે દંડ અપાવે. હવે આવા હિંમતવાળા બાપ કેટલા નીકળે? કળિયુગની શરૂઆત ધૃતરાષ્ટ્રથી થઈ છે. એને ઉપરની આંખ પણ નહોતી અને અંદરની આંખ પણ નહોતી. અદ્ભુત કથાઓ છે બધી. હા, પછી રાજાને કહેવું અને રાજા તેને સામ દામ દંડ અને ભેદ એ ચાર ઉપાય કરીને ધર્મ માર્ગમાં ચલાવે, કારણ કે રાજા તો બધું કરી શકે. અને તે ચાર ઉપાય કરીને પણ જો માને નહીં તો તે મનુષ્યને કેદમાં પૂરી રાખે. એવું જ્યારે કરે ત્યારે બધા પ્રાણીઓ ધર્મ મર્યાદામાં રહે છે. એ અમે સુખી થવાની આવી રીત પ્રમાણ કરી રાખી છે. આવું શ્રીજી મહારાજ કહેતા, એસે હમ સુખ કી રીત પ્રમાણી, સુખી થવાની રીત અમે આવી માની છે. આવું મહારાજ ઘણીવાર કહેતા એ આધારાનંદ સ્વામી આ બધી વાત સીધી લખી. શ્રીહરિ આટલી વાત કહી પછી મહાન ભાગ્યશાળી બાપુજી ભાઈએ ગામથી પશ્ચિમ તરફ જે બાગ હતો તેમાં સહુ સંતોને ઉતારો કરાવ્યો. સુંદર મંડપ કરાવીને સરસ છાયા કરાવી દીધી હતી. મંડપને નજીકમાં કૂવો જોઈને શ્રીહરિ અપાર પ્રસન્ન થયા. જેટલા સંતો આવ્યા હતા તે બધા ત્યાં ઉતર્યા. તે બાગમાં એટલી સુંદર શોભા કરી હતી જે કહી શકાય તેમ નથી. જોરાભાઈએ શ્રીહરિને પ્રસન્ન કરવાને માટે બધા હરિભક્તોને ઉતરવા માટે એક બીજો સારો મંડપ કરાવ્યો હતો.
इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित श्री हरिचरित्रामृत सागरना अष्टम पूरमा उत्सव करवा माटे बधा संतो हरिभक्तो आव्या अने श्रीहरिए संस्कारनी वात कही ए नामे 52मो तरंग समाप्त थयो। बोलो घनश्याम महाराजनी जय।